हेलो फ्रेंड्स, वेलकम टू शिवम क्लासेस जे आपनी पसंदीदा शैक्षणिक चैनल छे। जो आप धोरण 10 अने धोरण 12 मां अभ्यास करता होय तो आजे तमने बे महत्वनी अगत्यनी सूचना आपवानी छे। जेम के आ कोविड 19 नी परिस्थिति मां बोर्डना विद्यार्थीओने परीक्षा मां शुं करवुं, केटलुं वांचवुं, केटलो कोर्स पूछावानो छे एनी छेला 3 महीना थया जे छे आतुरताथी राह जोवाई रही हती, एनो जे छे आजे अंत आव्यो छे। એટલે કે ગાંધીનગર આપણા શિક્ષણ બોર્ડ તરફથી જે છે અગત્યનો અધિકૃત મહત્વનો પરિપત્ર આપી દેવામાં આવ્યો છે કે હવે બોર્ડના વિદ્યાર્થીઓને બોર્ડમાં પરીક્ષા ફાઇનલ એક્ઝામ ક્યારે લેવાના છે, એમાં કેટલો કોર્સ પૂછાવાના છે અને કેટલો કોર્સ કટ કરવાના છે। તો આજના વિડીયોમાં આપણે તમને લગતા જે છે બે મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવાની છે, તો વિડીયોને અંત સુધી જોતા રહો। હવે ખાસ ફ્રેન્ડ્સ, હવે જે અખબારી યાદીમાં ગાંધીનગર તરફથી જે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પરિપત્ર મૂકવામાં આવેલો છે એ જ પરિપત્ર હું તમને વાંચી સંભળાવી છું। એટલે જો આપ 10મા ધોરણમાં ભણતા હોય કે 12મા ધોરણમાં ભણતા હોય, આપની મૂંઝવણનો અંત થઈ રહ્યો છે। સાંભળીએ એ શું વિગત છે। તો કયા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી શું કહે છે, એનું હેડિંગ આપેલું છે કોવિડ 19ની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ 9 થી માંડીને ધોરણ 12, હા માત્ર બોર્ડના જ વિદ્યાર્થીઓ નહીં પરંતુ ધોરણ 9 થી માંડીને ધોરણ 12 ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય કરેલો છે। મતલબ કે આ હેડિંગ એવું જણાવે છે કે આપના કોર્સમાં અત્યારે જે છે 2021ની પરીક્ષા માટે ઘટાડો થઈ રહ્યો છે। શું છે જોઈએ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે આપણા માનનીય શિક્ષણ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને કોવિડ 19ની વર્તમાન પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020 અને 21 માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્યના દિવસો અને અભ્યાસક્રમમાં ઘટાડો કરવા અંગે વિચારણા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉપસ્થિતિમાં સભાઓ યોજવામાં આવેલી છે। મતલબ અહીં કહેવા માગે છે કે આપની જે છે 2021ની જે વાર્ષિક એક્ઝામ જે બોર્ડની એક્ઝામ લેવા જઈ રહ્યા છે એમાં કેટલો કોર્સ પૂછાવવો જોઈએ, કેટલો કોર્સ કટ થવો જોઈએ, કે કોવિડ 19ની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને વાલીઓને જે મૂંઝવતો પ્રશ્ન હતો એના સંદર્ભમાં ઘણી વખત મીટિંગ યોજવામાં આવેલી છે, બેઠકો કરવામાં આવેલી છે। શું છે એની તારીખ વાઇઝ વિગત આપેલી છે, જો કહે 23/7, 20/8 અને 11/9 રોજ આમ 3-3 વખત જે છે બેઠકો યોજાયેલી હતી અને 29/9 રોજ STTI એટલે કે ગાંધીનગર ખાતે માનનીય શ્રી આપણા શિક્ષણ મંત્રીના અધ્યક્ષસ્થાને આ વિચારણા કરવા માટે અંતિમ બેઠક યોજવામાં આવી હતી, જેમાં શિક્ષણવિદો તેમજ જુદા જુદા વિષયના નિષ્ણાંતો અને અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત હતા। તો શું થયું, તો કે એ બેઠકોમાં કોવિડ 19ની પરિસ્થિતિના કારણે શાળાઓમાં જ્યારે વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય લઈ શકતા નથી પરંતુ ઓનલાઈન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની કામગીરી અલગ અલગ માધ્યમો દ્વારા કરવામાં આવેલી છે। એટલા માટે તો કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં CBSE તેમજ અન્ય રાજ્યોના બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવેલ છે। મતલબ કે આપના કોર્સમાં ફેરફાર કરવામાં આવેલો છે, કેટલો છે જોઈએ। તેમજ વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની રજૂઆતો મળેલી હતી અને સમગ્રતયા ઊંડાણપૂર્વકની વિચારણા કરીને કોવિડ 19ની હાલની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ શાળાઓને શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9થી માંડીને ધોરણ 12ના અભ્યાસક્રમમાં 30% જેટલો ઘટાડો કરવાનો અંતિમ નિર્ણય લીધેલો છે। જો ફ્રેન્ડ્સ, આપને જે પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો, વાલીઓને જે પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો એનો આપણા શિક્ષણ બોર્ડ દ્વારા આજે અંત લાવવામાં આવેલો છે। આપને જે તકલીફ જે મૂંઝવણ હતી કોર્સના સંદર્ભમાં કે હવે કોવિડ 19ની પરિસ્થિતિમાં શાળાઓ ક્યારે ખુલશે, ક્લાસીસ ક્યારે ખુલશે, ક્યારે જે છે આપણે તૈયારી કરવાની ચાલુ કરવી પડશે, કેટલો કોર્સ પૂછાશે, આ જે મૂંઝવણનો પ્રશ્ન હતો એ અંત આવ્યો છે। એટલે બોર્ડ દ્વારા નિર્ણય કરેલો છે કે ધોરણ 9થી માંડીને ધોરણ 12 સુધીમાં દરેક ધોરણમાં 30% સુધીનો કોર્સ કટ કરવામાં આવશે। ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડેલ મુદ્દાઓ પરીક્ષાના હેતુ માટે ઘટાડેલ છે,
એટલે કે તે મુદ્દા અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલ છે, તેમાંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવશે નહીં. હવે ફ્રેન્ડ્સ, આજની જે અખબારી યાદી છે એમાં હજી ચોખવટ નથી થઈ કે કેટલો કોર્સ કટ થશે ને કયા કયા વિભાગમાંથી શું શું કટ થશે કીધેલ નથી. પરંતુ હા, તમારા અભ્યાસક્રમમાં હવે જે આવનારા દિવસોમાં માહિતી મળશે એ મુજબ 30% કોર્સ તો કન્ફર્મ કટ થવાનો છે. પણ કયા ચેપ્ટરમાંથી શું કેટલું પૂછવું, કેટલા ચેપ્ટર કેન્સલ કરવા, એ બધી વિગત હજી આપેલી નથી. પણ હમણાં હું તમને એની ચોક્કસ પાછી માહિતી પણ આપું છું. ત્યારબાદ કહે છે, પરંતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં શિક્ષકોએ આ મુદ્દાઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. શું કહે છે, કેટલો કોર્સ કટ થશે એ હજી ભવિષ્યમાં આવનારા 4-5 દિવસમાં એક વીકમાં તમને માહિતી કદાચ આપવામાં આવશે. પણ અત્યારે ચોખવટ કરી શું કહે છે કે વિદ્યાર્થીઓ તૈયારી તો સંપૂર્ણ કરવી પડશે. અભ્યાસક્રમમાં ઘટાડો કરતી વખતે લિંક પ્રકરણ ટોપિક રદ ન થાય તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તેનું પણ બાબત ધ્યાનમાં લેવામાં આવશે. જો એ શું કહે છે કે આપના જે ચેપ્ટર્સને કટ કરવામાં આવશે અથવા મુદ્દાઓને કટ કરવામાં આવશે એ બોર્ડ દ્વારા હમણાં માહિતી પાછી રજૂ કરવામાં આવશે. પણ એક ચેપ્ટર અને બીજા ચેપ્ટર વચ્ચે જો કોમન વિગતો આવતી હશે તો એને કટ કરવામાં ધ્યાન રાખવામાં આવશે. કે કોઈ એક ચેપ્ટર ઉપર આધારિત બીજું ચેપ્ટર હોય તો એને કટ કરવામાં ધ્યાન રાખવામાં આવશે. કેવી રીતે એને સોલ્યુશન કરવું એ પાછું દરેક પરીક્ષામાં લાગુ પડે છે. આ અંગે પરિપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવશે, જેમાં ધોરણ 9-12 વિષયોના અભ્યાસક્રમમાં ચાલુ રાખેલ પ્રકરણો, મુદ્દાઓ તેમજ અભ્યાસક્રમમાંથી રદ કરેલ પ્રકરણો અને મુદ્દાઓની વિગતો તમામ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ મારફતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ શાળાઓને મોકલી આપવામાં આવશે અને આ વિગતો બોર્ડની વેબસાઇટ ઉપર પણ મૂકવા આવશે. અને સ્પષ્ટતાપૂર્વક તારીખ પણ આપેલી છે, ગાંધીનગર, તારીખ 5-10-2020. મતલબ કે કેટલો કોર્સ પૂછવામાં આવશે, શું કટ કરવામાં આવશે એની ચોક્કસ માહિતીનો એક ડ્રાફ્ટ શિક્ષણ શ્રીઓ દ્વારા આપણે તૈયાર કરવામાં આવશે અને એ ડ્રાફ્ટ આવનારા દિવસોમાં આપની દરેકની શાળાઓએ પહોંચાડી દેવામાં આવશે. કે કયા કયા ચેપ્ટર્સ કટ કરવામાં આવેલા છે, કે કેટલો કોર્સ કટ કરવામાં આવેલો છે, શેની તૈયારી કરવાની છે, કયા ચેપ્ટર્સની તૈયારી નથી કરવાની, એ દરેક બાબતનો ડ્રાફ્ટ જે છે આપની સ્કૂલે નજીકના સમયમાં પહોંચાડી દેવામાં આવશે. તો હવે આ એક જે છે ખુશીની વાત છે કે અહીં એક માહિતી આપેલી છે કે આપની પરીક્ષા જે છે મે મહિનામાં પરીક્ષા યોજવાની ચર્ચા થઈ રહી છે અને આપની જે છે 30% કોર્સ કટ થશે એનો જે છે ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. પણ ફ્રેન્ડ્સ, અહીંયા ચોખવટ કરીને બીજી માહિતી આપેલી છે, શું કે 30% કોર્સ કરવામાં આવશે કટ, પણ તૈયારી તો સંપૂર્ણ જ કરવી પડશે. એટલે જે વિદ્યાર્થીઓને બોર્ડમાં માર્ક્સ સ્કોર કરવા હોય એણે હવે તૈયારી રેગ્યુલર ચાલુ કરી દેવી પડશે. એને તો 100% તૈયારી કરીને જવું પડશે. પછી ભલે ને જે કટ થાય કોર્સ તે કોર્ટમાં જે ફેરફાર થાય તે કોર્સમાં, પણ આપણે તો સંપૂર્ણ તૈયારી કરીને આગળ વધવાનું રહેશે. રાઈટ ફ્રેન્ડ્સ, તો આ અખબારી યાદી જે 5 તારીખની આવેલી હતી ગાંધીનગર તરફથી, એની આપણે માહિતી લીધી કે આપનો 30% કોર્સ કટ થશે અને આપની પરીક્ષા પણ જે છે મે મહિનામાં યોજવાના છે એની માહિતી આપેલી છે. હવે બીજી જે મેં તમને વાત કરી હતી કે જે વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં તકલીફ પડી રહી હોય, મૂંઝવણ થઈ રહી હોય, એને સ્ટેપ બાય સ્ટેપ ગણિત વિષયની સમજૂતી મેળવવા માટે એનિમેટેડ વિડીયોઝ દ્વારા તૈયાર કરવામાં આવેલી મહત્વની એક એપ્લિકેશન છે જેનું નામ છે ગુરુજી ધ લર્નિંગ એપ. પ્લે સ્ટોરમાં આપને ઉપલબ્ધ થઈ જશે ગુરુજી ધ લર્નિંગ એપ. માત્ર 599 રૂપિયામાં ગણિત વિષયનો સંપૂર્ણ કોર્સ તમને આપી દેવામાં આવશે, જેમાં આ વાત કરીએ તો 270+ એનિમેટેડ વિડીયોઝ આપેલા છે અને ઓછામાં ઓછા 750-800 દાખલાઓની એમાં પ્રેક્ટિસ પણ આપેલી છે. તો પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન તમે સર્ચ કરી શકો છો ગુરુજી ધ લર્નિંગ એપ. પ્લસ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તેની લિંક આપેલી છે જેમાંથી પણ તમે સીધું ડાઉનલોડ માટે જઈ શકશો. રાઈટ ફ્રેન્ડ્સ, તો આજની આ વિગત પૂરતું આપણે અંત લાવીએ છીએ. હવે નેક્સ્ટ બાબત માટે ફરી પાછા મળીશું.